અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. राज्य में अत्यार सुधी कुल 9 लाख थी वधु व्यक्तियों ने कोरोना की रसी आपवामां आवी चुकी छे. त्यारे राज्य सहित नवसारी जिल्ला में 60 वर्ष थी उपरना व्यक्तियों तेमज 45 थी 59 वर्ष ना कोमोरबीड व्यक्तियों ने कोविड वैक्सीन आपवानी कामगीरी हाथ धराई हती. नवसारी जिल्ला में कोरोना वायरस ना संक्रमण थी बचवा माटे तबक्कावार रसीकरण नो कार्यक्रम चाली रहा छे, जेमा प्रथम तबक्का में नवसारी जिल्ला ना आरोग्य ना हेल्थ केर वर्कर्स तथा फ्रंटलाइन अने सरकारी कर्मचारियों ने कोरोना वॉरियर्स ने कोविड रसीकरण करवामां आवी हती. ज्यारे गतरोज नवसारी सिविल हॉस्पिटल सहित जिल्लामां तमाम पीएससी अने सीएससी सेंटरोमां वेक्सिन टीकाकरणनो आरंभ करवामां आव्यो छे. नवसारी जिल्लामां 60 वर्ष थी उपरना व्यक्तिओ तेमज 45 थी 59 वर्षना कोमोरबीड व्यक्तिओने कोविड वेक्सिन टीकाकरण करवामां आव्यु हतुं. तेमज राज्यना मुख्यमंत्री सीएम रूपाणीए पोताना घर परिवार अने आसपासना आवा वरिष्ठ वडीलोने रसीकरण माटे तेओ प्रेरित करी અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપવા પણ અપીલ કરી હતી. ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના અને 45 થી 59 વર્ષના એટલે કે એમાં જેમને પણ કોઈ પ્રકારની ગંભીર બીમારી હોય કે જેવી કે હાર્ટ ફેલ્યોર, ડાયાબિટીસ, પ્રેશર કે કોઈ પણ પ્રકારની ગંભીર સર્જરી કરાવી હોય કે સિકલ સેલવાળા ડિસીઝવાળા હોય કે કોઈને એવો લંગ્સનો પ્રોબ્લેમ હોય, લીવરનો પ્રોબ્લેમ હોય, કિડનીનો પ્રોબ્લેમ હોય એવા વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલમાં અને નવસારીને તમામ પીએસસી, સીએસસી, અર્બન હેલ્થ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, કોટેજ હોસ્પિટલ વગેરેમાં નવસારી સિવિલમાં આપવાનું ચાલુ કરેલું છે. અને સાથે સાથે જે પીએમ જય સાથે જે પણ હોસ્પિટલો એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જે પણ હોસ્પિટલો સંકળાયેલી છે એ તમામ હોસ્પિટલોમાં પેમેન્ટથી એટલે કે 100 રૂપિયા રજિસ્ટ્રેશન ચાર્જ અને બીજા 250 રૂપિયા વેક્સિનેશનનું એ પ્રકારેનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટ પંચાયત નવસારી તરફથી. અને અમારે સિવિલ હોસ્પિટલમાં પણ અમારા આદરણીય સિવિલ સર્જન શ્રી ડૉક્ટર પરમાર સાહેબ અને આરએમઓ સાહેબ વતી દેખરેખ હેઠળ અમારા નોડલ ઓફિસરમાં સિસ્ટર ઇન્ચાર્જ સાથે સાથે એએનએમ અને એક ટીચર પણ આવેલા છે તેના દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. અને નવસારી સિવિલ હોસ્પિટલના વેક્સિન સેન્ટર પણ અત્યારે 15 થી 20 જે ઉંમરવાળા વ્યક્તિઓ અને કોમોર્બિડ કન્ડિશનવાળા વ્યક્તિઓને વેક્સિનેશન અપાઈ ગયું છે. અને તે બાબતે અહીંયા 1.5 કલાક પછી જે બેસીને જવાનું હતું તેમાં પણ 3-4 વ્યક્તિઓ રવાના થઈ ગયા છે. એમને કોઈ પણ પ્રકારની હાલમાં તકલીફ થઈ જ નથી અને એમને પણ એવી સૂચના આપવામાં આવી છે કે તમને જો કંઈ સામાન્ય આડઅસર જણાય તો એમને સિવિલ હોસ્પિટલ નવસારીમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે અથવા તો નવસારી શહેરની આજુબાજુની જે પણ તમારી નજીકની હોસ્પિટલ હોય એમાં પણ સામાન્ય તકલીફ થઈ હોય તો તમે જઈ શકો છો એમ કે. પરિમલ મકવાણા, D9 ન્યૂઝ, નવસારી.